ઓમ નમો નારાય હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂષ કિચનમાં આજે આપણે બનાવશું દાડમના દાણાનો જ્યુસ દાડમના દાણાનો જ્યુસ બનાવવા માટે આપણે આ ચારથી પાંચ દાડમને આપણે આ રીતે દાણા કાઢી લીધા છે તો આ રીતના આપણે એકદમ સરસ લાલ હોય એવા દાડમ લેવાના એમ આને ઉપરથી પહેલાં આ રીતે છાલ કરવાની થોડીક આ રીતે ગોળ ગોળ કાપી લેવાનું ઉપરથી આ રીતે ખાલી ઉપરની છાલ જ કાઢવાની ધીરે ધીરે એટલે એકદમ સરસ દાણા આપણા નીકળી જાય થોડીક છાલ ને ચાકુ આ રીતે અડાડીએ એટલે એકદમ સરસ નીકળી જાય એમ આ રીતના કે વધારે ઊંડું ચાકુ નાખીએ તો આનું આપણે રસ નીકળી જાય દાળમનો તો આ રીતે આપણે કાઢી લેવાનું એમ હાથથી હગીએ આપણે આ રીતે તો બધા દાણા આપણે આ રીતે કાઢી લેવાના એકદમ ઇઝીથી નીકળી જાય તો આ રીતે આપણે બધાએ દાણા કાઢી લીધા છે કેમ કે આટલા બધા કાઢતા તો વાર લાગે એટલે મારે અગાઉ કાઢીને રાખવા પડે એમ એકદમ સરસ આરામથી નીકળી જાય આખું ચાકું નહીં ઓલું કરવાનું એમ નહીં તો પછી દાણા ઓલા થઈ જાય એમ તો આ રીતે આપણે બધા દાણાનો કાઢી લેવાના એમ આ આપણે બધા દાણા આ રીતે કાઢી લીધા છે તો આને આપણે મિક્સર જારમાં નાખીશું એક આ રીતે આપણે તો બે વાર આને પીસશું આપણે એક ફેરામાં નહીં એમ આ રીતે તો આમાં થોડુંક આપણે પાણી નાખશું બે ચમચી જેટલું આ રીતે આપણે આમાં બેથી ત્રણ ચમચી જેટલું જ આપણે પાણી નાખ્યું છે એમ અને આને એકદમ વધારે નહીં ફેરવાનું થોડું થોડું ફેરવવાનું એમ સેજ ફેરવીને મૂકી દેવાનું નહીં તો આના બી પીસાઈ જ તો એટલો ટેસ્ટ નહીં આવે સારો એમ તો આને આપણે પીસી લેવું તો આને આપણે પીસી લીધું છે આ રીતનું બહુ વધારે નહીં પીસવાનું એમ તો આને આપણે ગાળી લેવું આ આપણે ગાળી સફેદ બી છે જોઈએ આખા જે અંદર હોય છે ઈ ખાલી આપણે જે આ દાણો હોય દાડમનો એનો આ ઉપરનું હોય ને એ જ ખાલી આ રીતે નીકળવો જોઈએ આનો પીસાવવો જોઈએ તો એકદમ ઝાજી વાર નથી લાગતી એકદમ પોચું હોય છે આ તો થોડીક વાર ફેરવીએ ને તો તરત જ એનો રસ નીકળી જાય છે આ રીતે તો આને આપણે આ રીતે તો આ આપણે બીજું છે એને આપણે એ જ રીતે આમાં પીસી લેવું થોડું પાણી નાખીને બે ચમચી જેટલું બહુ વધારે પાણી નહીં નાખવાનું ખાલી બે ચમચી જેટલું છે એમનો મજ આમાં એટલો બધો રસ હોય છે તો થોડુંક પાણી નાખશું આને આપણે એ જ રીતે પીસી લેવું આ આપણે બધુંય કાઢી લીધું છે ને ગાળી લીધું છે આને આપણે હવે ગ્લાસમાં કાઢી લેહું કે નાના છોકરાઓ હોય એ દાડમ ન ખાઈ શકતા હોય તો એને આપણે આ રીતે જ્યુસ બનાવીને પીવડાવી શકીએ એમ તો આપણા મીડિયમ સાઈઝના ગ્લાસ છે તો લગભગ ત્રણ ગ્લાસ જેટલું થાય આટલામાંથી આપણે ચારથી પાંચ દાડમમાં તો આને થોડુંક આપણે હલાવી લે મારી તૈયાર છે આપણું દાડમનું જ્યુસ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દાડમનું જ્યુસ